રસપ્રદ બની છે. ગાંધીનગર લોકસભાથી કોંગ્રેસે સોનલ પટેલને મેદાનમાં ઉતાર્યા. ભાજપે અહીંથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ઉતાર્યા છે મેદાનમાં. ત્યારે વ્યવસાયે આર્કિટેક્ટ છે સોનલબેન પટેલ. મહિલા કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે. ગાંધીનગરથી ચૂંટણી લડવા માટે કોંગ્રેસ પૂરી રીતે સજ્જ છે. તો આપણે જણાવી દઈએ કે ગઈકાલે જ્યાં કોંગ્રેસે યાદી જાહેર કરી તેમાં ગાંધીનગરથી સોનલ પટેલને કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસ પાર્ટીએ ગાંધીનગર લોકસભા બેઠક માટે ગુજરાત મહિલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનલબેન પટેલ ઉપર પસંદગી ઉતારી છે. આપણી સાથે જોડાયા છે સોનલબેન, તેમની સાથે વાત કરીશું. સોનલબેન, 2024ની લોકસભાની ચૂંટણી, ઘણા એવા સિનિયર નેતાઓ છે કે જે મેદાન છોડીને ભાગી રહ્યા છે અને સામેથી ચૂંટણી લડવા ના પડશે એવા સમયમાં ગાંધીનગર લોકસભા બેઠક માટે તમારી પસંદગી અને પણ ઉમેદવાર તરીકે અમિત શાહ સામે તમારી લડાઈ કઈ રીતે જુઓ છો? અમિત શાહની સામે લડાઈની વાત છે એટલે હાઈ પ્રોફાઇલ સીટ છે. અડવાણીજી પણ પહેલાં લડતા હતા. મોટી પણ સીટ છે ઘણી બધી એરિયાના હિસાબે, એટલે આ બધા પાસા છે. પરંતુ એને કારણે ચૂંટણી ના લડવી કે એનાથી ડરી જવું એવું હું પોતે માનતી નથી. એટલે પક્ષે મને આદેશ કર્યો છે અને હું ચૂંટણી લડવા તૈયાર થઈ છું. અમે લોકોએ શરૂઆત કરી દીધી છે. આવતીકાલથી મિટિંગો, આ કાર્યકર્તાઓને મળવું, પ્રચાર કરવાનો બધું શરૂ થઈ જશે. સમય પણ છે હજી, એટલે એવો કંઈ મને પોતાનો પ્રશ્ન નથી. ખૂબ ટફ સીટ માનવામાં આવે છે કારણ કે મોટાભાગનો શહેરી વિસ્તાર એ અમદાવાદ હોય. સાણંદ વિધાનસભાની બેઠકની વાત કરીએ તો સાણંદમાંથી સાણંદ સિટી અને બાવળા સિટી અને કેટલોક ગાંધીનગર ઉત્તર બેઠકનો સમાવેશ થાય છે. તો શહેરી વિસ્તારમાં કોંગ્રેસનું દમખમ પ્રભુત્વ થોડું ઓછું છે, એવા સમયમાં કઈ રીતે ફાઇટ આપશો? શહેરી વિસ્તારમાં છે તકલીફ, પરંતુ હમણાં જે શહેર પ્રમુખ બન્યા છે એમણે પોતે નવી બોડી તૈયાર કરી છે. પોતે રસ લઈને આખી કાર્યકર્તાઓની તૈયારી કરી છે અને પોતે એમાં ખૂબ રસ લઈ રહ્યા છે. એની સાથે સાથે જે લોકલ આગેવાનો છે એ લોકોની સાથે પણ મેં વાત કરી છે, તો મને એવું લાગતું નથી કે એટલી બધી તકલીફ પડે. અને જ્યાં સુધી રૂરલ એરિયા છે તેમાં પણ ત્યાંના કાર્યકર્તાઓ, ત્યાંના આગેવાનો, એટલે બધા મેં જે વાત કરી થોડા સમયમાં જ્યારથી અમારું નક્કી થયું છે, તો મને એવું લાગે છે કે અમારો પક્ષ ચૂંટણી લડવા માટે બરાબર તૈયાર છે. સૌથી મોટી વાત કે અમિત શાહે પોતે 10 લાખનો ટાર્ગેટ મૂક્યો છે, 10 લાખની મેજોરિટી, એટલે 10 લાખની લીડથી સીટ જીતવી કઈ રીતે? હવે ભાઈ, એમને તો 400 સીટ જીતવી છે અને રીતે 10 લાખના માર્જિનથી જીતવી છે. એટલે પોતે પણ એ લોકો કહે છે પાછા કે ઇલેક્શન વખતે અમે લોકો જુમલા કરીએ છીએ, આ બધી કંઈ સિરિયસલી વાત લેવાની હોય નહીં. એટલે જે જુમલાબાજી એમની છે એમાં અમારે કંઈ વધારે, પોતે જાતે જ કહેતા હોય છે. એટલે એ તો જુમલા કરે પણ જ્યારે ખરેખર રિયાલિટીમાં કેટલી સીટ આવે, કેટલી લીડ આવે તો સમય જ બતાવશે. મુદ્દાઓ તો ખાસ કરીને બધાને ખબર જ છે. તમે પણ જો લોકોની વચ્ચે જતા હોય તો મોંઘવારી, બેકારી, આ બે મુદ્દા ખાસ છે જેને રીતે લોકો પીડાય છે. એની સાથે સાથે કોંગ્રેસ પક્ષે 5 જુદા જુદા વર્ગો માટે પ્રોમિસીસ રજૂ કર્યા છે. એમાં ખાસ કરીને રેલેવન્ટ જે મારી સીટ માટે છે, યુવાનો માટે, મહિલાઓ માટે અને કામદારો માટે, એના જે પ્રોમિસીસ રાહુલજીએ ન્યાયયાત્રા દરમિયાન કર્યા હતા તે પણ વાત લઈને અમે લોકો જઈશું લોકોની આગળ. એક છેલ્લો સવાલ, રામ મંદિર જેવો મુદ્દો લોકસભાની 2024માં કામ કરી રહ્યો છે, ત્યારે તમે જે કયા મુદ્દા રામ મંદિરના મુદ્દા આગળ ટકી શકશે ખરા? રામ મંદિરનો મુદ્દો તે વખતે જ્યારે થયું તે વખતે હતો, પણ મને એવું લાગે છે કે અત્યારે રામ મંદિરનો મુદ્દો એટલો બધો હાવી નથી જેટલો, કારણ કે સમય પણ પસાર થઈ ગયો છે અને મને લાગે છે કે લોકોને હવે ખ્યાલ આવી ગયો છે રામ મંદિર એની પોતાની જગ્યાએ છે અને એમના પોતાના પ્રશ્નો છે, એમના પોતાની જે સમસ્યા છે એની પોતાની જગ્યાએ છે. એટલે મને લાગે છે કે લોકોમાં એટલી વિવેક બુદ્ધિ ચોક્કસ છે. આભાર તો હતા સોનલબેન પટેલ, જેમનું કહેવું છે કે જે લોકોને સ્પર્શતા મુદ્દા છે તે મુદ્દાને લઈને તેઓ મતદાર વચ્ચે જશે. ખૂબ જ મોટી લડાઈ કારણ કે હાઈ પ્રોફાઇલ સીટ છે, અમિત શાહ સામે સીધો તેમનો જંગ છે. પરંતુ તેમનું કહેવું છે કે નવી બોડી જે નવા પ્રમુખે બનાવી છે તે અને લોકોના મુદ્દા છે તેને આધારે તેઓ લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવશે. કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ. લોકસભા ચૂંટણી પહેલા